નવસારીના જલાલપુરના ધર્મનંદન એપાર્ટમેન્ટમાંથી મળેલા ચરસ ભરેલા પાર્સલની તપાસ હવે એસઓજી કરશે. જલાલપુર પોલીસ પાસેથી તપાસ આંચકીને એસઓજીને સોંપવાનો નિર્ણય કરાયો. એસઓજીએ ટ્રાન્સફર વોરંટથી આરોપી શીતલ આંટીનો કબજો મેળવ્યો છે. પોલીસે આરોપી શીતલના 4 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે. આરોપી શીતલને ચરસ દિલ્હીની આરતી ચૌહાણ નામની યુવતી પહોંચાડતી હોવાનો પણ ખુલાસો થયો. શીતલ આંટી ચરસ પેડલર તરીકે નીરવ પટેલ માટે કામ કરતી હતી. પોલીસે હિમાચલથી ફરાર નીરવ પટેલને પકડવાના ચક્રો ગતિમાન કર્યા અને પોસ્ટમાં શીતલ આંટીના નામે આવેલ પાર્સલમાંથી 80 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. વધુ જાણકારી લઈશું સંવાદદાતા નિલેશ ગામિત પાસેથી. નિલેશ, જે રીતે ચરસનું એક રેકેટ સામે આવ્યું છે અને કેવા પ્રકારની કાર્યવાહી અત્યાર સુધીમાં આ ચરસ મુદ્દે થઈ છે? અજી નરેન્દ્ર, સમગ્ર ઘટનાક્રમમાં સૌ પ્રથમ જે શરૂઆત થઈ હતી ડ્રગ પકડવાની, એ સુરત અને નવસારી પોલીસે સંયુક્ત ઓપરેશન કર્યું હતું અને એમાં આ સમગ્ર રેકેટ પકડાયું. ત્યારબાદ ઊંડાણપૂર્વક તપાસ કરતા સમગ્ર જે કઈ ઘટના છે એ ઘટના કેન્દ્રિત કરવામાં આવી હતી, જેમાં નવસારીમાં રહેતા જે મહિલા પોતાના અલગ અલગ વિસ્તારોમાંથી ટપાલ દ્વારા મંગાવતી હતી અને ટપાલ દ્વારા ડ્રગ મંગાવ્યા બાદ વેચાણ કરતી હતી, જેનો સમગ્ર ખુલાસો નવસારી પોલીસે કર્યો હતો. ત્યારબાદ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા હજુ પણ ડ્રગ મળવાનો કિસ્સો યથાવત છે, જેને લઈને પોલીસે હજુ ગંભીરતાથી તપાસ હાથ ધરી છે. ખાસ કરીને જલાલપુર પોલીસ તપાસ કરી રહી હતી, પરંતુ એમની પાસે તપાસ લઈને હવે એસઓજી પોલીસને આપવામાં આવી છે અને એસઓજી પોલીસ હજુ પણ વધુ તથ્ય બહાર આવે પ્રકારની દિશામાં તપાસ કરી રહી છે. આભાર નિલેશ સમગ્ર જાણકારી બદલ. તો નવસારીમાં ચરસ પકડાવવાના મુદ્દે પોલીસે શીતલ આંટી નામની મહિલાની ધરપકડ કરી હજુ મુખ્ય સૂત્રધાર નીરવ પટેલ ફરાર છે તેને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.